साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સિનિયર સિટીઝન ફેડરેશનની સામાન્ય સભાની બેઠક પ્રાંતિજ ખાતે આવેલા તીર્થાગન વૃદ્ધાશ્રમ સંકુલ ખાતે યોજાઈ. પ્રાંતિજ ખાતે માર્કંડેશ્વર મહાદેવ નજીક તીર્થાગન વિસામો વૃદ્ધાશ્રમ સંકુલમાં તારીખ 4 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા અરવલ્લી સિનિયર સિટીઝન ફેડરેશનની સામાન્ય સભાની બેઠક મળી હતી. ફેડરેશન પ્રમુખ મધુસૂદન ખમાનના અધ્યક્ષસ્થાને મળેલ આ બેઠકમાં બંને જિલ્લાના કારોબારીના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર સિનિયર સિટીઝન પ્રમુખ ગિરીશભાઈ, કન્વીનર કૈલાસભાઈ, પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ શ્રી કે પટેલ, પિયુષભાઈ દવે તેમજ ફેડરેશનના પદાધિકારીઓનું આ તબક્કે પ્રાંતિજ મંડળના હોદ્દેદારોએ સ્વાગત કર્યું હતું. પ્રાંતિજ મંડળના મંત્રી શર્મિષ્ઠાબેન ખમાર સ્વાગત પ્રવચન અંતર્ગત ઉપસ્થિત તમામ હોદ્દેદારો તેમજ સભ્યોનો આવકાર્યા હતા. કાર્યક્રમના પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી વિભાસ પટેલનું આ તબક્કે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીના કારણે બંને જિલ્લાના મંડળોની બેઠકો યોજવામાં વિલંબ થયો હતો, પરંતુ હવે વાતાવરણમાં સાનુકૂળતા હોય, મંડળોની મિટિંગો થઈ શકે તેમ હોય આજે બંને જિલ્લાની બેઠક યોજાઈ હતી. મંચસ્થ તમામ મહાનુભાવોનું ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પૂર્વે દ્વિપ્રાગટ્યમાં મંચસ્થ મહાનુભાવો જોડાયા હતા. આ તબક્કે ઉપસ્થિત પત્રકારોનું પણ મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તીર્થાંગન વૃદ્ધાશ્રમના સંચાલક વિભાસ પટેલની અનન્ય સેવાઓ બદલ તેમને મંડળે સરાહના કરી હતી. પ્રાંતિજ મંડળના પ્રમુખ શ્રી કે પટેલ ઉપસ્થિત તમામ સભ્યો તેમજ હોદ્દેદારોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.